જે ઘડીની વિશ્વ રાહ જોઈ રહ્યું હતું આખરે તે સૌથી મહત્વની મુલાકાત ખરેખર યાદગાર બની રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા સાથે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી. ઓબામાએ વ્હાઇટ હાઉસમાં બ્લુ રૂમમાં મોદી માટે ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. આ શાહી ડિનરમાં આશરે 20 લોકો સામેલ થયા હતા. જો કે નવરાત્રિના ઉપવાસ હોવાથી મોદીએ ડિનર કર્યું ન હતું. ઓબામાએ પીએમ મોદીનું ગુજરાતીમાં સ્વાગત કરતા કહ્યું હતું, કેમ છો મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર. તો આ ઉપરાંત ઓબામાએ મોદીનું સ્વાગત અન્ય ભારતીય પરંપરા સાથે કર્યું હતું. જો કે ડિનર કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમેરિકાએ ભારત અમેરિકા સંયુક્ત સ્ટેટમેન્ટ ચલે સાથ સાથ વિઝન જારી કર્યું હતું. તો પીએમ મોદીએ ઓબામાને ભારતીય મહાગ્રંથ ગીતા પર મહાત્મા ગાંધીના હસ્તે લખાયેલું પુસ્તક ભેટમાં આપ્યું હતું. આશરે 90 મિનિટ સુધી આ મુલાકાત દરમિયાન મોદીએ ઓબામા સાથે ભારતના વિકાસના વિઝનને રજૂ કર્યું હતું અને આ વિઝનમાં અમેરિકા કઈ રીતે ભારતને મદદ કરી શકે તે પણ સ્પષ્ટ કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોદી અને ઓબામા અમેરિકાના એક અખબાર માટે સંયુક્ત લેખ પણ લખશે. મહત્વનું છે કે મોદી માટે આયોજિત ડિનર પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું નોનવેજ અને ડ્રિંક્સ રાખવામાં આવ્યું ન હતું. મોદીએ ઉપવાસના કારણે માત્ર ગરમ પાણી પીધું હતું. મોદી ઓબામાની મુલાકાતમાં અમેરિકી વિદેશમંત્રી જ્હોન કેરી, ઉપરાષ્ટ્રપતિ જો બિડેન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસાન રાઇસ સામેલ થયા હતા, જ્યારે ભારત તરફથી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, એનએસએ અજિત દાભોલ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન.